ઓટો રિક્ષામાં મુસાફરોને બેસાડી તેમના ગજવાનો ભાર હળવો કરતી ગેંગના અને મહિલા સભ્ય અને એક પુરુષ સભ્યને પોલીસે આપાત ઝડપ્યા છે. ચોરીના બે ગુના પણ ઉકેલી કાઢ્યા છે. આ ઉપરાંત 1,06,000 નો મુદ્દા માલ હાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. અઠવાડિયા અગાઉ સવારે ડભોલી ચાર રસ્તાની રિક્ષામાં મહિદરપુરા હીરા બજાર જવા નીકળેલા જહાંગીરપુરાના પ્રૌઢ હીરા દલાલ હીરાભાઈ રવજીભાઈ કથડિયાને બરાબર બેસતા ફાવતું નથી કહી આગળ પાછળ બેસતા રિક્ષા ચાલક મહિલા પ્રવાસી સહિત ત્રણ પ્રવાસી નજર ચૂકવી 1.6 લાખના હીરા સેરવી રસ્તામાં ઉતરી ફરાર થઈ ગઈ. ગભરાયેલા હીરાભાઈએ તે સમયે ફરિયાદ નહોતી કરી. સગા સંબંધીઓ સાથે ચર્ચા કર્યા બાદ ચોકબજાર પોલીસ મથકમાં રિક્ષા ચાલક મહિલા પ્રવાસી સહિત ત્રણ પ્રવાસી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન ચોક બજાર પોલીસે કોન્સ્ટેબલ વિજયસિંહ દેવભાઈ અને પરતબતસિંહ જયભાને મળેલી બાતમીના આધારે સૂત્રધાર ગુલામ હુસેન કાલુમિયા મલેક ઉંમર વર્ષ 23 મુસીબતપુરા ઝુંપડપટ્ટી હોળી બંગલા ચોરીમાં સામેલ અયુબ ઇબ્રાહીમ પટેલની દીકરી સુમૈયાને ઝડપી પાડ્યા છે. એક મોબાઈલ ફોન પણ કબજે કરાયો છે. અગાઉ સુરત અને વલસાડ રેલવેમાં પીક પોકેટિંગના ગુનામાં પણ ઝડપાયેલા ગુલામની પૂછપરછ કરતા તેની ટોળકીમાં રિક્ષા ચાલક મોઇન અકિલ શેખ ઇકબાલ સલાઉદ્દીન પટેલ ઉર્ફે હઝરતને સામેલ હોવાની કબૂલાત કરી છે. ચોક બજાર પોલીસને એસઓજીએ ઝડપી પાડી સોંપ્યા હતા. આ ટોળકી રિક્ષા 1-2 દિવસ ભાડેથી લાવી પાછળની સીટ પર પેસેન્જર બેસાડી નજર ચૂકવીને કિંમતી સામાનની ચોરી કરતા હતા. મોટેભાગે રિક્ષા મોઇન કે હઝરત ચલાવતા હોય, જ્યારે પીક પોકેટર ગુલામ પાછળ સુમૈયા સાથે બેસી નજર ચૂકવી ચોરી કરતો. ગુલામ ડિંડોલી પોલીસ મથકમાં હત્યાના પ્રયાસમાં પણ સામેલ છે, જ્યારે સુમૈયા રાંદેર પોલીસ મથકમાં મારામારી અને ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂકી છે. હીરા દલાલ પાસેથી હીરા ચોરીમાં વપરાયેલ રિક્ષા ગુલામ મિત્ર નાસિર પાસેથી પત્નીને હોસ્પિટલ લઈ જવાની છે કહીને લઈ આવ્યો અને શીતલ ટોકીસ પાસે સુમૈયાને બેસાડી અન્ય સક્રિતો સાથે ડભોલી ગયો હતો. હીરા દલાલને બેસાડી હીરા ચોર્યા બાદ ટોળકી સ્ટેશન વિસ્તારમાં પહોંચી, જ્યાં એક પેસેન્જરને આગળ બેસાડી મજૂરાગેટ પાસેથી પસાર થતા હોય ત્યારે ટ્રાફિક પોલીસે અટકાવી રિક્ષા જપ્ત કરી આરટીઓનો મેમો પણ આપ્યો હતો. હાલ રિક્ષા ટ્રાફિક પોલીસ પાસે જ છે. ગુલામ સાગરીતોને ગુના આચાર્યા બાદ ₹500-1,000 આપતા હોવાનું પણ જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.